जय गुरुदेव। आओ परम पूज्य गुरुदेव नु ए प्रवचन भगवान की कृपा कई शर्ते मळे आ प्रवचन ने सांभळी जीवन ने धन्य बनावीए। गायत्री मंत्र मारी साथे साथे ओम भूर्भुवः श्वः तत्सवितुर्वारेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। देवियों भाइयों कृपा और प्रार्थना परस्पर संबंध तो है, आ क्रम चालतो पण रहे छे। अपने आने शाश्वत सिद्धांत तरीके अनुभवी सकीए छीए। प्रार्थना विनंती खुशामत आजी जी आ बधुं आप करो एनी आवश्यकता पण छे। आ क्रम पण दुनिया में चाले तो छे, हुं एम नथी कहेतो के आ क्रम चालतो नथी, परंतु शुं कृपा मळे छे? हाँ, कृपा पण मळे छे। घणा लोको जीवे छे, अपंग अने आंधळा लोको पण एना पर जीवे छे, दुर्बळ पण एना पर जीवे छे, अने कृपा पर ज सिद्धांत पण जीवे छे। हुं ए कहुं छुं के सिद्धांत ना आधारे कोई मोटी योजना बनावी शकाती नथी, के एना आधारे कोई महत्वपूर्ण कार्य थई शकतुं नथी। मित्रों, जो आप एम कहो कि कृपाना आधारे दया करो, अमने मदद करो, अमने कंईक आपो, तो शुं आ चालशे? चाली तो सके, परंतु मानस पोते सक्षम होय तो ए शोभतुं नथी। बाळक शुं करे छे? बाळक पोते असमर्थ होय छे, कशुं कमाई शकतुं नथी। असमर्थ होवाथी माँ बाप तेने मदद करे छे। बाळकने खावानुं आपवुं जोईए, कपड़ा आपवा जोईए, मदद करवी जोईए। बाळकनी मनःस्थिति मांगवानी होय छे, केम के ते विकसित नथी। કેટલાય પ્રાણીઓ અવિકસિત છે, ખાસ કરીને મનુષ્ય। એની એક ઓળખ એ છે કે માગતો રહે છે, જે માગતો હોય તેને આપ શું કહેશું? તે નાની ઉંમરનો હોય કે મોટી ઉંમરનો હોય તો પણ શું કહેશું? તો હું તેને બાળક કહીશ, મોટી ઉંમરનું બાળક। હા, મોટી ઉંમરના પણ બાળકો હોય છે, જેઓ પોતાના પુરુષાર્થ ઉપર નિર્ભર નથી અને બીજાઓ પાસે માગી અને માગીને જ પોતાનું કામ પાર પાડવા ઈચ્છે છે। તે બધા લોકો મનઃસ્થિતિની દ્રષ્ટિએ બાળક જ છે, માગીને જ તેઓ પોતાનું ગુજરાન ચલાવે છે। તેઓ ભૌતિક દ્રષ્ટિએ અને ભાવનાત્મક દ્રષ્ટિએ બાળક છે। જરા બતાવો કે બાળકોને શું મળે છે? પેપરમિન્ટ મળે છે, ટ્રોફી મળે છે, રમકડું મળે છે? ના સાહેબ, મોટી વસ્તુ બતાવો બેટા, મોટી વસ્તુઓ નથી મળતી। મા બાપ બાળકોને વાલ કરે છે, ખૂબ વાલ કરે છે, પરંતુ કિંમતી વસ્તુઓ તેમને આપતા નથી। મિત્રો, બાળકોને ક્યારેય કિંમતી વસ્તુઓ મળતી નથી। તેમના મનોરંજન માટે, રમકડા તથા તેમને મનાવવા માટે, તેમને ખુશ રાખવા માટે જે ચીજો આપી શકાય છે તે ટકાઉ હોતી નથી। તો મોટા માણસોને પણ મળે છે? હા, મોટા માણસોને પણ મળે છે। તેમને ક્યારે મળે છે? મોટા માણસોને ત્યારે મળે છે જ્યારે તેઓ મુશ્કેલીમાં ફસાયેલા હોય છે। ઉદાહરણ તરીકે માની લો કે તેઓ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયા હોય, દુકાળથી પીડાતા હોય, રેલ અકસ્માત નડ્યો હોય, એક્સિડન્ટ થયો હોય। સાહેબ, મુશ્કેલીમાં અમને મદદ કરો, હું આપને જરૂર મદદ કરીશ, પરંતુ ક્યાં સુધી? સવાલ એ છે કે મદદ ક્યાં સુધી કરીશું? હંમેશને માટે? આખી જિંદગી? ના બેટા, જિંદગીભર મદદ ન કરી શકો। સારું, તો ક્યાં સુધી કરશો? આપ પોતાના પગ પર ઊભા ન થઈ જાઓ ત્યાં સુધી મદદ કરીશ, પછી નહીં કરો। જો આપ કહેશો કે હું મુસીબતમાં ફસાઈ ગયો છું અને સંપૂર્ણ જીવન આપ મારી જવાબદારી લઈ લો, તો એ મુશ્કેલ છે। સાહેબ, અમે પાકિસ્તાનથી આવ્યા છીએ, તો આપ અમારો નિર્વાહ કરો, અમે તો શરણાર્થીઓ છીએ। ઠીક છે, આપ શરણાર્થી છો, તો અમે થોડા દિવસ માટે આપને મદદ કરીશું,
માણસે માણસની સહાયતા કરવી જોઈએ, પરંતુ આપ સિદ્ધાંત એને આપ સિદ્ધાંત ન બનાવી શકો. સિદ્ધાંત બનાવી દેશો તો મુશ્કેલ થઈ જશે. મિત્રો, બાળક જ્યારે મોટું થાય છે ત્યારે મા બાપનો મિજાજ બદલાઈ જાય છે. તેઓ કહેતા હોય છે કે શરમ નથી આવતી, 25 વર્ષનો થઈ ગયો છે, હવે છો મૂતો મૂછો ફૂટી નીકળી છે, કમાણી કરવા લાયક થઈ ગયો છે, 25 વર્ષમાં BA પાસ કરાવી દીધું છે, MA પાસ કરાવી દીધું છે, હવે તો કમાઈને લાવો. ના પિતાજી, પેન્ટ સીવડાવી આપો, સિનેમા જોવા માટે પૈસા આપો. બધાના મા બાપ આપી દે છે, પરંતુ આપે જોયું નહીં આપતી વખતે તેમનો ચહેરો કેવો બદલાઈ જાય છે. કેમ બદલાઈ જાય છે? એક માટે કે તે પોતાની કમાણીને લાયક થઈ ગયું છે. એણે તો હવે અમને મદદ કરવી જોઈતી હતી, જ્યારે તો એક ઉલટું અમારી પાસે મદદ માંગી રહ્યો છે. આવું કોની સ્થિતિ કહી રહ્યો છું? આ બાળકોની સ્થિતિ છે. એવા લોકોની સ્થિતિ હું કહી રહ્યો છું જેઓ દયા અને વિનંતી ઉપર જીવવા માગે છે. મિત્રો, વિનંતી કોને કહેવાય છે? ખુશામત કોને કહેવાય છે? ખુશામત પણ એક સિદ્ધાંત છે. માગ્યા વિના કોઈને પણ કેવી રીતે ખબર પડશે કે આપને શેની જરૂર છે? શું આપ જરૂરિયાત વિશે કહેશો તો તે વસ્તુ મળી જશે? હા, વસ્તુઓ તો મળી જશે, પરંતુ નુકસાન થઈ જશે. શું નુકસાન થઈ જશે? જેવી રીતે એ વસ્તુ મળશે કે તેનાથી વધુ કિંમતી વસ્તુ હાથમાંથી નીકળી જશે. શું નીકળી જશે? અરે, આપનું સ્વાભિમાન જતું રહેશે. આપ કિંમત ચૂકવ્યા વગર કોઈની પાસેથી કોઈ વસ્તુ લો છો તો આપનું માથું નીચે ઝૂકી જાય છે. આપ નીચા થઈ જશો અને આપ બીજા નંબરની વ્યક્તિ થઈ જશો, તથા આપને બીજાની સામે આંખો નીચી રાખવી પડશે. જો આપ કૃતજ્ઞ હો તો તરત પોતાની કૃતજ્ઞતા બતાવો. થેન્ક યુ વેરી મચ કહીને આપે મને પાણી પીવડાવ્યું અને મને બતાવી દીધું કે એ અહેસાન છે. માણસ બીજાની મદદ મેળવીને લાભ તો ઉઠાવી શકે છે, પરંતુ દબાઈ જાય છે. મનુષ્યને આધ્યાત્મિક સ્તરનો પ્રશ્ન છે, ત્યાં સુધી દબાવવું એ માણસ માટે બહુ ખરાબ છે. માણસે બીજાના અહેસાન તળે દબાવવું ક્યારેય ના જોઈએ. બીજી કોઈ વસ્તુથી દબાવવું જોઈએ, જેમ કે આપ સ્નેહથી દબાઈ શકો છો, બીજાને સ્નેહ કરો છો, માતા આપને પ્રેમ કરે છે, પરંતુ આપ પૈસાથી અને ભોજનથી દબાશો નહીં. શું ભગવાને આપને ખાવાનું નથી આપ્યું? આપ ઇજ્જતદાર છો, શું અભિમાની છો? આપને કોઈ કહે કે ખાઈ લો તો આપના ઘરમાં આજકાલ ભોજન નહીં મળતું હોય તો પણ આપણે કહેવું જોઈએ કે ના સાહેબ, મુશ્કેલીની વાત કોઈ નથી, ભગવાનની કૃપા છે, ભજન તો અત્યારે નહીં તો પછીથી મળી જશે. પછી આપને ત્યાં શા માટે ખાવું? આપની બહુ કૃપા છે, આપે પૂછી લીધું એ જ મોટી વાત છે. ના, આપ ખાઈ જ લો, આપે ભોજન ન લેવું જોઈએ. હા, આપનો કોઈ નિકટનો મિત્ર હોય જે આપને ત્યાં ખાઈ લે છે અને આપ એને ત્યાં ખાઈ લો છો, એની વાત હું કહેતો નથી, પરંતુ એવા સામાન્ય નિયમની વાત કરું છું કે જે આપે બીજાની સહાયતા પર ન જીવવું જોઈએ. કોની વાત કરી રહ્યો છું? કોની વાત કહી રહ્યો છું? બેટા, હું લૌકિક જીવનની વાત કહી રહ્યો છું. સિદ્ધાંત તો એ જ છે, આજે આપ એને લૌકિક જીવનમાં વ્યવસ્થિત કરી લો અથવા પારલૌકિક જીવનમાં વ્યવસ્થિત કરી લો. ના સાહેબ, આધ્યાત્મિકતામાં તો માગવાનું જ છે. બેટા, આધ્યાત્મિકતામાં માગવાનું નથી. આપને કોણે કહ્યું છે? ના સાહેબ, આધ્યાત્મિકતામાં તો બધી પ્રાર્થનાઓ જ છે. પ્રાર્થનાનો મતલબ જ જેવો આપ સમજો છો તેવો નથી કે આપ માગશો અને મળી જશે. આધ્યાત્મિકતાની વ્યાખ્યા કરવામાં બહુ મોટી ભૂલ થઈ છે. આ જ કારણે આજે માણસ ઓછો સ્વાભિમાની અને પરાવલંબી થતો જાય છે. આત્મિક દ્રષ્ટિએ આજની આધ્યાત્મિકતાએ મનુષ્યને ખૂબ નુકસાન કર્યું છે, તેને પરાવલંબી બનાવી દીધો છે. પરાવલંબી એટલે બીજાના મોઢા સામે તાકી રહેનાર, બીજા પાસે અપેક્ષાઓ રાખનાર, પોતાના જીવનની નૈયા ચલાવવા માટે આપને બીજા ઉપર આધારિત રહેવું પડે છે. એના કારણે સૌથી મોટી વસ્તુ એવી આપની શરમ હતી તે આપે ગુમાવી દીધી.
આના અનુસંધાનમાં મને એક ઘટના યાદ આવી. એકવાર સંત ઇમરસન પાસે એક માણસ આવ્યો. તે હૃષ્ટપુષ્ટ હતો, યુવાન હતો, ખડખલ હતો અને માગવા આવ્યો તો તેઓ કશું ન બોલી શક્યા. પરંતુ એમણે પોતાનું મોં ઢાંકી દીધું અને બીજાઓએ કહ્યું કે આપને આપવું હોય તો આપી દો અને ના આપવું હોય તો ના પાડી દો. કપડાથી મોઢું ઢાંકીને આ શું કરો છો આપ? એમણે કહ્યું, મને આપવામાં કોઈ વાંધો નથી, પરંતુ આ માણસે પોતાની ઇજ્જત ગુમાવી દીધી છે, પોતાનું સમાન ગુમાવી દીધું છે. હૃષ્ટ પુષ્ટ અને યુવાન ખડકલ હોવા છતાં, પોતાના હાથ પગથી પોતાના પુરુષાર્થથી પોતાનો નિર્વાહ કરવામાં સક્ષમ હોવા છતાં ત્યાં હાથ ફેલાવવા માટે આવ્યો છે. એણે ઇન્સાનિયતને કલંકિત કરી દીધી છે, માનવતાને કલંકિત કરી દીધી છે, તેથી મેં મોં ઢાંક્યું છે, ઇમર્સને કીધું. મિત્રો, આજે આધ્યાત્મિકતાનું એવું સ્વરૂપ બનાવી દેવામાં આવ્યું છે કે દેવતા પાસે માગવું જોઈએ, દેવતાએ આપવું જોઈએ. દાનાત વાસા દેવતા, દેવતાઓએ મદદ કરવી જોઈએ. ના સાહેબ, દેવતા પાસે તો માગવું જોઈએ. સારું બેટા, બીજા કોની પાસે માગવું જોઈએ? સંત પુરુષો પાસે માગવું જોઈએ, દિવ્ય પુરુષો પાસે માગવું જોઈએ. ના બેટા, સંત પુરુષોની સેવા કરવી જોઈએ. આપને ખબર હશે કે મંદિરમાં જવાનો એક નિયમ છે. આપ મંદિરમાં જાઓ ત્યારે ફળ ફૂલ લઈને જાઓ છો. ના ગુરુજી, અમે તો એમ જ દર્શન કરીશું. ના બેટા, આવી રીતે દર્શન કરશો નહીં, દેવતા નારાજ થઈ જશે. આ પ્રાચીન કાળની પરંપરા છે. આપ કોઈ પણ દેવ મંદિરે જાઓ તો પત્ર પુષ્પ લઈને જાઓ અને ચડાવો ત્યારે નમસ્કાર કરજો. આનો અર્થ શું છે? આનો અર્થ એ છે કે આપ કંઈક આપીને આવો. આધ્યાત્મિકતાની આ પરંપરા છે. આપણે જે દેવ પરિવારમાં સામેલ છીએ, આપણે જે દેવ પરિવારમાં સામેલ થઈએ છીએ, તે દેવ પરિવારમાં સામેલ થવાનો અર્થ છે કે આપણી અંદર દેવત્વનો વિકાસ થવો જોઈએ. દેવત્વનો વિકાસ કઈ રીતે થાય છે? દેવત્વનો વિકાસ એ અર્થમાં થાય છે કે માણસ મનથી ઉદાર બની જાય છે. માણસ ઉદાર બનીને એ શીખે છે કે આપણને આપતા આવડવું જોઈએ. કોને આપવું જોઈએ? બધાને આપવું જોઈએ. આપણા શરીરને આપવું જોઈએ કે જેથી તે ધન્ય બની જાય, અને આપણા મગજને આપવું જોઈએ કે જેથી તે શાંત થઈ જાય. આપણું મગજ ઘણું જ અશાંત રહે છે, ખૂબ પરેશાન રહે છે. મગજને કંઈક એવી વસ્તુ આપવી જોઈએ કે જેથી તે શાંત રહી શકે, ખુશ રહી શકે. બીજું શું કરવું જોઈએ? આપે આપના શરીરને આપવું જોઈએ. શરીર બિચારું મુસીબતમાં ફસાયેલું છે, રોજ બીમાર પડી જાય છે, રોજ કમજોર થઈ જાય છે, એને કંઈક આપવું જોઈએ. આપા શરીરના દેવતા છે, તેથી એને કંઈક આપો. ના સાહેબ, હું શું કરી શકું? આપ બધું જ કરી શકો છો. આપ મુશ્કેલીમાં ફસાયેલા આપના દેહને ચોક્કસપણે બીમારીઓથી મુક્તિ અપાવી શકો છો, છુટકારો અપાવી શકો છો. બીમારીઓથી બચાવવા માટે એને કેવી રીતે મદદ કરી શકશો? ચંદગીરામ પહેલવાનને ટીબીની તકલીફ થઈ ગઈ હતી. 22 વર્ષની ઉંમરે તેમને ટીબીની એવી બીમારી થઈ ગઈ હતી કે તેમના ફેફસામાંથી લોહી પડતું હતું અને મરવાના દિવસો નજીક હતા. કોઈએ તેમને એવી સલાહ આપી કે ડાક્ટર ઇલાજની સાથે સાથે આપ પોતાનો ઇલાજ પોતે જાતે જ કરો. પહેલો ઇલાજ શું છે? પોતાનો ઇલાજ શું છે? તમારી જીભ, ઇન્દ્રિયો અને ટેવો પર કંટ્રોલ કરો. તેમણે પોતાની ટેવો પર કંટ્રોલ કરવાનું શરૂ કરી દીધું, કસરત કરી અને બીમારીમાંથી છુટકારો મેળવી લીધો. સાથીઓ, આપની પીટાઈ કોણે કરાવી છે બતાવો તો? આપની પીટાઈ આપની જીભે કરાવી છે. એ તો ખરું ખોટું કહીને તરત જ મોઢામાં ઘૂસી જાય છે અને આપના માથે જૂતા પડે છે. કોના કોના જૂતા પડ્યા? પત્નીએ તો જૂતા નથી માર્યા, પરંતુ આપની સાથે એવો વ્યવહાર કર્યો જે જૂતા કરતા પણ વધારે ખરાબ હતો. જીભ પર આપનો કાબુ નથી, ગમે તેમ બકવાસ કરતા રહો છો, આપને પ્રેમ કરતા નથી આવડતો. માણસ સાથે કેવી રીતે વાત કરવી તેની આવડત નથી. માણસની ઇજ્જત જાળવી રાખીને તેની સહાનુભૂતિ કયા આધારે મેળવી શકાય તેની આપને ખબર નથી. અને વર્ચસ્વ જમાવા જાઓ છો, આપને જૂતા ખાવા પડશે, હજી વધારે ખાવા પડશે. મિત્રો, જીભે શું કર્યું? જીભે આપની તંદુરસ્તી બગાડી નાખી.
તેણે આપની સરસ તંદુરસ્તીનું સત્યાનાશ કરી નાખ્યું. હકીમ લુકમાન સાચું જ કહેતા હતા કે માણસ પોતાના મૃત્યુ માટે અને દફન થવા માટે જે કબર ખોદે છે તે પોતાની જીભના ટેરવેથી ખોદે છે. એ તદ્દન સાચું છે. આપે જે ખાધું છે તેનું લિસ્ટ જરા બતાવો. શું શું ખાધું છે? આપે ઝેર ખાધું છે. આપે એવી વસ્તુઓ ખાધી છે જે આપે ક્યારેય ન ખાવી જોઈએ. આપે વસ્તુઓ ખાધી નથી, પરંતુ વસ્તુઓએ આપને ખાઈ લીધા છે. હવે આપ ફરિયાદ કરો છો. આપે નુકસાનકારક વસ્તુઓ ખાધી છે અને તે જ નુકસાનકારક વસ્તુઓ આપનો નાશ કરે છે, આપના જીવનનો નાશ કરે છે. મિત્રો, આપ હવે શું કરશો? આપ તંદુરસ્તીને મદદ કરી શકો છો. દેવ પરિવારમાં આવીને આધ્યાત્મિક જીવનમાં પ્રવેશ કર્યા બાદ આપના માટે હું એક નીતિ નક્કી કરી દઈશ. કોના માટે? જેઓ મારી નજીક છે તેમના માટે. આપનું ટિકિટનું, આપનું નિકટનું ઘર, આપનો સેવક, આપનો સ્વામી ભક્ત કૂતરો છે, આપનું શરીર જે 24 કલાક આપની સાથે રહે છે, આપને તેના પર દયા નથી આવતી? તમે તેને સાચવી શકો તો ચંદગીરામ પહેલવાનની જેમ આપ પણ ટીબી જેવી અનેક બીમારીઓથી છુટકારો મેળવી શકો છો. હું આપને ખાતરી કહું છું, ખાતરી આપું છું કે આપ તંદુરસ્ત પ્રાપ્ત કરી શકો છો અને ઇન્દ્રિયો પર કાબૂ મેળવી શકો છો. અને ચંદગીરામ પહેલવાનની જેમ જ આપ પણ પોતાની તંદુરસ્તીને ફરીથી અવશ્ય મેળવી શકો છો. મિત્રો, તંદુરસ્તી કોણ આપી શકે છે? દેવતા? ના, દેવતા નહીં આપી શકે. હકીમ? હકીમ પણ નહીં આપી શકે. કેમ સાહેબ? હકીમજી પાસે તો ઘણી સારી સારી દવાઓ હોય છે. બેટા, ફાલતુ દવાઓ છે. એક દિવસ મેં હકીમજીને પૂછ્યું હતું કે કેમ સાહેબ, આપની પાસે તો ઘણી સારી દવાઓ છે, કઈ કઈ દવાઓ વેચો છો? અમે તો ટોનિક વેચીએ છીએ. વાહ, બીજું શું વેચો છો? બધી બીમારીઓની દવા વેચીએ છીએ. સારું, તો આપ પહેલાં આપના પરિવારજનોને ખવડાવીને બતાવો. આપની પત્નીને શું તકલીફ થઈ છે? પત્નીને શ્વાસની બીમારી છે. કેમ સાહેબ, એમને આપે પહેલવાનીની દવા ના આપી? તંદુરસ્તીની દવામાં શું હોય છે? તંદુરસ્તી માટે પ્રોટીન્યુલ, પ્રોટીનેક્સ, હોર્લિક્સ અને વિટામિન બી કોમ્પ્લેક્સ, વિટામિન બી 12 વગેરે 25 જાતની દવાઓ છે. એ ખાઈને આપ પહેલવાન બની જશો. બાળકોને આપે આ દવાઓ નથી ખવડાવી? અરે સાહેબ, બધાને ખવડાવું છું, પણ હું જાણું છું કે આ તદ્દન બેકાર વસ્તુઓ છે. આપ તો કહેતા હતા કે એમાં તાકાત છે, એમાં આટલા બધા પ્રોટીન છે, વિટામિન છે, એમાં આટલી બધી વસ્તુઓ મેળવેલી છે, તો પછી આપ બાળકોને કેમ ખવડાવતા નથી? આપ ગરીબ તો નથી? ગુરુજી, એમાં કંઈક તો છે જ. આ પ્રોટીનયુક્ત પ્રોટીન્યુલ છે, દૂધમાં મેળવીને ખવાય છે અને પ્રોટીન મળી જાય છે. આ શેકેલો સોયાબીનનો લોટ છે. વિટામિન બી કોમ્પ્લેક્સ શું છે? એ બીજું કાંઈ જ નથી પણ ઘઉંનું ભૂસું છે. ભૂસાને પાણીમાં પલાળીને જે મસાલો નીકળે છે તેમાંથી તે બનાવાય છે. ઘઉંનું થૂલું જે ગાય માટે ફેંકી દઈએ છીએ અને ભેંસને આપીએ છીએ, એ જ આ વસ્તુ છે. તો શું છે આ બધી ઠગાઈ છે? આ બધી દવા બનાવનારાઓની ઠગાઈ છે, જે લોકોને ખોટા સપના, મોટા સપના બતાવીને આ વસ્તુઓ વેચતા રહે છે અને કહે છે કે અમે આપને તંદુરસ્ત બનાવી દઈશું. જો તંદુરસ્ત બનાવી દે તો એક પણ ડાક્ટરની પત્ની કમજોર ન જોવા મળે, એનું કુટુંબ, એનો પરિવાર, એના બાળકો કમજોર જોવા ન મળે. સારું, તો હકીમજી, આપ આપની પત્નીને પણ દવાઓ ખવડાવો છો? કઈ દવા ખવડાવો છો? આ તો બહેકાવનારી વસ્તુઓ છે બેટા. હા બેટા, આ દવા બનાવનારાઓ તેમનો ગુજારો કરી રહ્યા છે અને કમ્પાઉન્ડર તેનો ગુજારો કરી રહ્યો છે. પરંતુ સારી તંદુરસ્તી પ્રાપ્ત કરવી હોય તો કોણ આપી શકે? આપ પોતે જ આપી શકો છો. આપના સિવાય દુનિયાભરમાં આપનો કોઈ હકીમ નથી. આપના સિવાય દુનિયાભરમાં આપનો કોઈ ડોક્ટર નથી. કેવી રીતે હોઈ શકે? જો આપ નિશ્ચય કરી લો કે મારે આ શરીરને ખ્યાતિ આપવાની છે, યશ આપવાનું છે, તંદુરસ્તી આપવાની છે, અજર અમર બનાવવાનું છે, લોકોની નજરોમાં ઇજ્જતદાર બનાવવાનું છે, જેથી આપનો ફોટો જોઈ લોકો આંખ નમાવી લે, આ બધું આપ આપી શકો છો. પરંતુ ક્યારે? જો આપ આપવાની
આદત શીખી લો ત્યારે. મિત્રો, જો આપ આપવાની આદત પાડશો તો શું થશે, ત્યારે આપ આપના મગજને એવી વસ્તુ આપી શકશો કે આપનું મગજ એમ કહે છે કે તમે મને લાંબી જિંદગી જીવવાનો મોકો આપ્યો છે. બેટા, મગજ આપણી અંદરની અને બહારની જિંદગી પર સંપૂર્ણ કંટ્રોલ કરે છે. આપણે મગજને ગરમ કરી નાખ્યું છે. મગજ સદાય બળતું રહે છે. કેવી રીતે બળે છે? જેમ સ્મશાનમાં ભૂત અને પિશાચ બળતા રહે છે તેમ બળતું રહે છે. આ રીતે આપણું ઉમદા કોમ્પ્યુટર ચિંતાઓને કારણે, ઈર્ષા દ્વેષના કારણે અને બીજા અનેક કારણોથી બળતું રહે છે. એ જરૂરી નથી કે આ બધા કારણોથી આપનું મગજ બળતું રહે. કેમ સાહેબ, આ પરિસ્થિતિઓમાં તો દરેક જણ બળશે? ના, હું આપને અસંખ્ય લોકો બતાવીશ કે જેઓ આપના કરતા પણ ખરાબ પરિસ્થિતિમાં હતા, છતાં પ્રસન્ન હતા, હસી શકતા હતા. કેવી રીતે? તેઓ મગજને કંટ્રોલમાં રાખતા હતા. જે મશીનથી આખી જિંદગી કામ લેવાનું છે તેને જ આપ સંતુલિત કરી નાખો છો, અસંતુલિત કરી નાખો છો. પછી બતાવો કે કામ કેવી રીતે ચાલશે, સમસ્યાઓ કેવી રીતે ઉકેલાશે. જે આપના કિંમતી કામની વસ્તુ હતી તેને તો આપે ગરમ કરી નાખી, બાળી નાખી, નકામી કરી નાખી. આપ ઈચ્છો તો મગજ પર રહેમ કરી શકો છો. જે 24 કલાક બળતું રહે છે, જો રહેમ હોય તો આપ પોતાના મગજમાંથી બળતા પશુઓને બહાર કાઢી શકો છો. જો આપ રહેમ નહીં કરો, નહીં કરી શકો, તો હું કહીશ કે મરવા દો. આપની અંદર રહેમ હોય તો પછી આપની અંદર એવી તાકાત છે, શક્તિ છે, જેથી ચોક્કસપણે આપ પોતાના મગજને રાહત આપી શકો છો. આ મૂલ્યવાન કોમ્પ્યુટર છે અને તે કરોડો રૂપિયાની કિંમતનું કોમ્પ્યુટર છે. મિત્રો, આપે તેને ગરમ કરી નાખ્યું. મશીનને વધારે ગરમ કરવાથી તો દરેક વસ્તુ બળી જાય છે. પાણીની મોટર પણ બળી જાય છે, ગાડીની મોટર પણ બળી જાય છે. વધારે ગરમ કરી નાખશો તો તે પણ બળી જશે. આપે પોતાના મગજને બાળી નાખ્યું અને બળતી મોટર જે રીતે ધુમાડો કાઢે છે એવી જ રીતે આપનું મગજ પણ સતત ધુમાડો કાઢતું રહે છે. જો આપે ઈચ્છ્યું હોત તો આધ્યાત્મિક જીવનમાં પ્રવેશ કરીને દેવત્વ ગ્રહણ કર્યું હોત અને પોતાના મગજ પર રહેમ કરી હોત. આપની ઈચ્છા હોત તો પોતાના શરીર પર રહેમ કરી હોત અને તેનું ફળ આપને જરૂર મળ્યું હોત. અધ્યાત્મ નગદ ધર્મ છે, રોકડિયો ધર્મ છે. આપ યોગ્ય રીતે એનો ઉપયોગ કરો તો આપ સાચી રીતે જાણતા જ નથી. આપ એનો યોગ્ય રીતે ઉપયોગ કરો, કરી તો જુઓ. આપ સાચી રીતે જાણતા જ નથી તો હું શું કરી શકું? આપે એક જ વસ્તુ શીખી રાખી છે, બસ વિનંતી ને દયા. આની સામે નાકલી પીતાણશો, તેની સામે વિનમણી કરશો. આપને આવી જ આધ્યાત્મિકતા શીખવાડવામાં આવી છે ને. મિત્રો, આપનું ભગવદ્ ભજન શું છે? આપની સંતોષીમાની પૂજા શું છે? આપના હનુમાન ચાલીસા શું છે? જરા બતાવો તો ખરા. હું આ બધી વાતોનું પોસ્ટમોર્ટમ કરું છું, વિશ્લેષણ કરું છું, તો આજનું અધ્યાત્મ સંપૂર્ણ રીતે આવી જાય છે અને આવી જંજાળોમાં ફસાયેલું દેખાય છે. એમાં બે જ વસ્તુઓ જોવા મળે છે, એક વિનંતીઓ દેખાય છે તથા બીજી આ વિનંતીઓ અને વિનવણીઓની બદલામાં કૃપા પ્રાપ્ત કરવાની ઈચ્છા દેખાય છે. બેટા, આ કોઈ પણ રીતે શોભનીય નથી. આપ એના પર કોઈ મોટી વસ્તુ પ્રાપ્ત નહીં કરી શકે. મોટી વસ્તુ કેવી રીતે પ્રાપ્ત કરી શકી છે? એક શેઠજી હતા, એમને ત્યાં 25-26 વર્ષનો એક છોકરો આવ્યો. એણે કહ્યું કે કોઈ કામ ધંધો નથી અને આજે ભોજન પણ મળ્યું નથી, શેઠજી મને મદદ કરો. શેઠજીએ મુનિમને તેને મદદ કરવાનું કહ્યું. મુનિમજીએ 1 રૂપિયો આપ્યો અને કહ્યું, લઈ લે ભાઈ, લઈ લે, જ્યાં બજારમાંથી કંઈ લઈને ખાઈ લે. સાહેબ, 1 રૂપિયામાં તો ભોજન ક્યાંથી મળે? આપ તો જાણો છો કે આજકાલ ભોજનના પણ 3 રૂપિયા થાળીના માગે છે. 1 રૂપિયામાં પેટ નહીં ભરાય. સારું, મુનિમજી આને 2 રૂપિયા આપી દો, આલે 2 રૂપિયા. ભગવાન આપનું ભલું કરે, શેઠજી ઘણા ઉદાર છે એમ કહેતો તો જતો રહ્યો. શું લઈ ગયો? 2 રૂપિયા. કેટલી વાર એને કર્યું? કેટલી વખત દિન બન્યો? આભાર વ્યક્ત કર્યો ત્યારે શેઠજીની કૃપાથી માત્ર 2 રૂપિયા લઈને ગયો અને પોતાનું પેટ ભરી લીધું.
મિત્રો, થોડી વાર પછી એક બીજો છોકરો આવ્યો. તેની ઉંમર પણ 25-26 વર્ષની હતી. તેનો ચહેરો પણ પહેલા છોકરાને મળતો હતો. જ્યારે તે આવ્યો તો મુનિમજી ઊભા થઈ ગયા, શેઠજી પણ ઊભા થઈ ગયા. શેઠજીએ કહ્યું, આવો આવો, બધું કુશળ તો છે ને, ઘણા દિવસ બાદ આવવાનું થયું, આવો બેસો. શેઠજીએ પોતાનું બધું જ કામ બંધ કરી દીધું અને નોકરને કહ્યું, તું છાપું લઈ આવ, જલ્દી ચા લઈ આવ, પંખો લઈ આવ, મીઠાઈ લઈ આવ, નાસ્તો લઈ આવ. 2-3 દિવસ સુધી એની એવી સરભરા કરી, એવી ઇજ્જત કરી કે શું કહું. જ્યારે તે વિદાય થયો ત્યારે જાત જાતની ભેટો આપી, પેન્ટ સૂટ આપ્યા, ટિકિટ માટે 100 રૂપિયા આપ્યા, ઘરથી સ્ટેશન સુધી ગાડીમાં પહોંચાડવા માટે ગયા. તે વારંવાર કહેતો હતો, આપ શા માટે તકલીફ ઉઠાવો છો, મારે આને શું જરૂર છે, રહેવા દો. ના સાહેબ, આ બધું તો આપને લઈ જ જવું પડશે. એ જ શેઠ હતા, એ જ મુનિમ આગ્રહ કરી રહ્યા હતા, દબાણ કરી રહ્યા હતા કે લઈને જ જવું પડશે. બેટા, બંને છોકરા હતા, એક વિનવણીઓ કરી રહ્યો હતો, ખુશામત કરી રહ્યો હતો, ત્યારે માત્ર 2 રૂપિયા લઈને ગયો, પરંતુ બીજાને કેટલી બધી વસ્તુઓ મળી. સાહેબ, આ ફરક કેમ છે? શેઠજી એ જ છે, છોકરા એ જ છે, મુનિમ પણ એ જ છે. છોકરા બંને બહારના છે, પરંતુ બંનેમાં ફરક હતો. કયો ફરક હતો? જે છોકરો પાછળથી આવ્યો હતો તે શેઠજીનો જમાઈ હતો, તો એને જ કેમ બધું આપ્યું? એ માટે આપ્યું કે જેથી એ આપણી દીકરીને સહાયતા કરે, તેની કમાણી ઉપર આપણી દીકરીની જિંદગી, તેની કમાણી ઉપર આપણી દીકરીની જિંદગી આધારિત છે. તેની સંપત્તિનો ફાયદો દીકરીને થશે. સારું, તો આપે દીકરીના પક્ષમાં એને મદદ કરી છે. આપ તદ્દન સાચું કહો છો, આ તો એક લોકાચાર છે, પરંતુ સાચી વાત એ છે કે દીકરીને સહાયતા કરવા માટે મેં તેને આપ્યું છે. ભિખારી અને જમાઈની વાત હું આપને એટલા માટે કહી રહ્યો છું કે આપ શરૂઆતથી જુઓ કે આપ જેમને વિનવણીઓ કરો છો, આજીજી કરો છો, ભીખ માંગો છો, જેમની પાસેથી આપ કંઈક પ્રાપ્ત કરવા ઈચ્છો છો, તેમના દરવાજે આપ ભિખારીને થઈને જાઓ છો કે જમાઈ બનીને જાઓ છો? મૂલ્યવાન વસ્તુઓ પામવા માટે, સારી વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે, ઇજ્જત માણસાઈ પ્રાપ્ત કરવા માટે આપે શું કરવું જોઈએ? આપે જમાઈ બનવું જોઈએ. કોના જમાઈ બનવું જોઈએ? સાંઈબાબાના અને આચાર્યજીના જમાઈ બનવું જોઈએ. ચાલ, આઠ બદમાશ, દરિદ્ર, ભિખારી, પહેલાં તારી હેસિયતને ઊંચે ઉઠાવ, તારી પાત્રતાને વધાર, પોતાની યોગ્યતાને ઉચ્ચ બનાવ્યા વિના ઉચ્ચ વસ્તુઓ અને કિંમતી વસ્તુઓ ક્યારે મળવાની નથી કે મળી શકવાની પણ નથી. બસ આજની વાત સમાપ્ત. ઓમ શાંતિ. પાત્રતાનો વિકાસ કરો અને ઉપલબ્ધિઓ મેળવો. વાદળ દરેક જગ્યાએ સમાન રૂપે વરસે છે, પરંતુ જ્યાં જેટલું ઊંડાણ કે પાત્રતા હોય છે ત્યાં એટલા જ પ્રમાણમાં પાણી ભેગું થાય છે, વર્ષાની કૃપાથી હરિયાળી છવાઈ જાય છે. પણ રણમાં અને ખડકો પર એક તણખલું ઉગતું નથી, એમાં વાદળોનો પક્ષપાત નથી, પરંતુ ભૂમિની પાત્રતા જ જવાબદાર છે. કપડાને ધોયા વગર રંગી શકાતું નથી, ધાતુઓને ઓગાળ્યા વગર ઢાળી શકાતી નથી, મળમૂત્રથી ખરડાયેલા બાળકને માતા ખોડામાં બેસાડતી નથી, ગંદુ પાણી પીવાના કામમાં આવતું નથી, મેલા દર્પણમાં આપણી છબી સ્પષ્ટ દેખાતી નથી, અંગારા પર રાખ વળી જાય તો તેની ગરમીનો અનુભવ થતો નથી કે તે ચમકતો પણ નથી. વાદળોથી ઢંકાઈ જવાથી સૂર્યચંદ્રનો પ્રકાશ ધરતી પર પહોંચતો નથી, ધુમ્મસ છવાઈ જાય ત્યારે દિવસ પણ અંધકાર બની જાય છે અને થોડે દૂરની વસ્તુ પણ બરાબર દેખાતી નથી. આ બધા ઉદાહરણો પરથી અનુમાન કરી શકાય છે કે જો મનુષ્ય લોભ, મોહ અને અહંકારની બેડીઓમાં જકડાયેલો રહે તો તેની બધી જ શક્તિઓ નકામી બની જાય છે. સર્વથી બંધાયેલો મજૂર દોરડાથી બાંધેલા પશુઓની જેમ લાચાર બની જાય છે, તે પોતાની મૌલિક શક્તિ તથા પરાક્રમને ખોઈ બેસે છે અને તેને પોતાના માલિકની મરજી પ્રમાણે ચાલવું પડે છે. કઠપૂતળીઓ પોતાની મરજીથી હાલી ચાલી શકતી નથી, તેમને બાજીગરના ઈશારે નાચવું પડે છે. આશ્ચર્ય એ વાતનું છે કે ગટરમાં પેદા થતા અને જીવતા કીડાઓને તેમની દયનીય સ્થિતિનો અનુભવ પણ થતો નથી, તેઓ એટલું વિચારી પણ શકતા નથી કે ક્ષુદ્ર સ્થિતિમાં રહેવાનું જ છે, તો ફૂલો પર ઉડતા પતંગિયાની જેમ આકર્ષિત
સ્થિતિ પ્રાપ્ત કરવા માટે માનસિક રીતે તો તૈયાર થઈએ. જો ઈચ્છા જ મરી જાય તો ઉત્કર્ષ માટેના પ્રયત્નો કઈ રીતે સફળ થઈ શકે? માનવ જીવનનો પરમ પુરુષાર્થ, સર્વોચ્ચ કક્ષાનું સૌભાગ્ય એક જ છે કે તે પોતાની હલકી માનસિકતામાંથી બહાર નીકળે, ભ્રષ્ટ ચિંતન અને દુષ્ટ આચરણવાળા સ્વભાવનો ત્યાગ કરવા માટે પ્રયત્ન કરે. ભૂલ સમજાતા ત્યાંથી પાછા વળવામાં કશું ખોટું નથી. ગણતરીમાં થાપ ખાઈ જતા ફરીથી નવેસરથી ગણવામાં સમજદાર માણસે સંકોચ ક્યારેય ન રાખવો જોઈએ. આપણું જીવન સાચા અર્થમાં ધરતી પર રહેનારું નરકીટક, નર પશુ તથા નરપિશાચ જેવી સ્થિતિ તો માણસ સ્વેચ્છાથી સ્વીકારે છે. જો તે કાયાકલ્પ જેવું પરિવર્તન કરવાનું વિચારી શકે તો તેને મહામાનવ તથા નરમાંથી નારાયણ બનતા પણ વાર લાગતી નથી, કારણ કે તે ઋષિઓ, તપસ્વીઓ અને મનુષ્યોનો વંશજ છે. અસ્તુ મિત્રો, પરમ કૃપાળુ સદગુરુદેવનું આ દિવ્ય પ્રવચન માં ગાયત્રી અને પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી, અસીમ અનુકંપાથી આપ સૌની પાસે પહોંચાડવામાં આવ્યું છે. તો આ સંદેશને આપ અણસાંભળ્યો અણસાંભળ્યું નહીં કરતા, જીવનને ધન્ય બનાવી બીજાનું જીવન ધન્ય બને એવો પ્રયત્ન કરી બીજામાં પણ ફોરવર્ડ કરી આ સંદેશને, અને દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયુગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો એ જ અપેક્ષા છે. ગાયત્રી પરિવાર સર્ગાસણ તેમજ ઋષિ ચિંતન ચેનલ જેતપુરની ખૂબ ખૂબ શુભકામનાઓ.